नमस्ते विद्यार्थी मित्रों, गया वखते आपणे पाठ 12 हाईस्कूलमां एक गांधीजी विषे बधी माहिती मेळवी हती कि गांधीजी नाना हता तो एमने स्कूले जता हता, सुख तकलीफ पड़ती थी ने लग्न करवाथी एमनुं भणवानुं केटलुं बगड़ी हतुं एनी आखी वात करता हता। तो गांधीजीए स्कूलना जे स्मरणों छे एनी आखी वात करी हती। एमां सस्मरणोमां गांधीजी ने कसरत करवानुं फरजियात थई गई हतुं तो एमां कसरत करवा बोलाया था। तो गांधीजी ना पिताजीनी सेवामां विघ्न पड़ी हतुं एटले के गांधीजी जई शकता नहोता। पछी एमने साहेबनी परमिशन लई अने माफी पण मांगी हती कसरत विशे, पण घीमी साहेबे माफी नथी आपी। अने शनिवार सवारनी हती एटले एमने शनिवारे सांजे 4 वागे एमने कसरत करवा बोलाव्या हता, पण घड़ियाळ नहोती ने आकाशमां वादळो हता एटले एमने समयनी खबर पड़ी नहीं। અને વાદળોથી છેતરાઈને કસરતમાં પહોંચ્યું એ બધા ઘીમી સાહેબની હાજરી તપાસી તો ગાંધીજી ગેરહાજર નીકળ્યા હતા। આ બધી માહિતી મેં તમને સમજાવી હતી પહેલાં પણ। પછી એટલે કે ગાંધીજી ગયા હતા પણ એમને ટાઈમની ખબર ના પડી ને ટાઈમ પૂરો થઈ ગયો ને પછી એ ગયા એટલે એમને કીધું કે હું આવ્યો તો પણ તો એ સાચું બોલનારને પણ કે આપણે સાવચેત રહેવું જોઈએ, પણ ભણતરના સમયમાં પહેલી અને છેલ્લી આવું જાખું સ્મરણ છે કે હું એ દંડને માફ કરાવી શક્યો હતો। એટલે કે દંડ તો એમને માફ કરાવી શક્યો હતો પણ એમને એક દુઃખ લાગ્યું હતું કે હું સાચું બોલ્યો તો એ મારા શિક્ષકે સાચું માન્યું નહીં। આપણે ત્યાં સુધી જોયો તો પાઠ, હવે આપણે અહીંયાથી જોઈશું કે કસરતમાંથી તો મુક્તિ મેળવી છે ગાંધીજીએ, કસરત ના કરવી કે કસરતમાંથી મુક્તિ મેળવી લીધી કે નિશાળના સમયમાં સમય પછી પોતે મારી હાજરી પોતાના સેવાના અર્થે ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્તરને મળવાથી મુક્તિ મળી। કે તમે જે કસરત કરવા માટે તમને આજે સ્કૂલમાં ભણવા આવો ને ભણ્યા પછી તમારો ટાઈમિંગ પૂરો થાય પછી પણ 1 કલાક કસરત કરવા રોકે, પણ તમારે કંઈક ઘરે કામ હોય તો તમે મમ્મી કે પપ્પાનો કાગળ ચિઠ્ઠી લખાઈને લાવો પછી તમે શિક્ષકને આપો તો શિક્ષક તમને જવા દેશે કે ના ભાઈ એને ખાસ કામ છે। હવે એવી રીતે ગાંધીજીના પપ્પા બીમાર હતા તો ગાંધીજીની સેવા માટે કે ગાંધીજી છૂટે સ્કૂલેથી પછી મારું સેવા કરે એટલે કે એના બાબતે એના પપ્પાએ કહેવાનો મતલબ કાગળ લખ્યો હતો। તો એ હેડમાસ્તર એટલે પ્રિન્સિપાલ આચાર્યને આપ્યો એ કાગળ, તો એમને કસરતમાંથી મુક્તિ મળી ગઈ। કોને? ગાંધીજીને। હવે વ્યાયામના બદલે ફરવાનું રાખ્યું, એમને શું કર્યું? કસરત નથી કરવી પણ એમને ફરવાનું, ફરવાનું એટલે અહીંયાથી ચાલવાની આપણી ભાષામાં બોલીએ ચાલવાનું, એ ચાલવાનું ચાલુ રાખ્યું એટલે કે એમને શરીરમાં એવું માનતા હતા કે તેથી શરીરે વ્યાયામ ન કરવાની ભૂલને સારું કદાચ મને સજા નથી ભોગવવી પડી, પણ બીજી એક ભૂલની સજા હું આજ લગી ભોગવી રહ્યો છું। હવે સાંભળજો કઈ ગાંધીજીએ ભૂલ કરી હતી એની વાત છે કે ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવું માનતા હતા ગાંધીજી। શું માનતા હતા? કે ભણતી વખતે અક્ષર સારા ના કાઢીએ તો ચાલી જાય એટલે કે સારા અક્ષર કાઢવાની જરૂર નથી। એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી, કે મારામાં આવો ખ્યાલ ક્યાંથી આવ્યો હું જાણતો નથી, પણ છેક વિલાયત જતાં લગી એ જ ખ્યાલ મારા મનમાં રહ્યો પછી, અને એટલે કે એ જ મારા મનમાં એને એ જ ખ્યાલ રહ્યો કે આપણે સારા અક્ષર કાઢવાની જરૂર નથી પછી, અને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા ને ભણેલા નવયુવકોના જે દક્ષિણ આફ્રિકા એ ત્યાં ગયા હતા ભણવા, ત્યાંના નવયુવકો એટલે તેમની ઉંમરના છોકરાને છોકરીઓને જોતા તો મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે એમને શરમ આવી ગઈ। હું લજવાયો એટલે શરમાયો અને પસ્તાયો એટલે મને પસ્તાવો થવા લાગ્યો। મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ, નઠારા એટલે ખરાબ, ગાંધીજીએ ખરાબ અક્ષરો જે કાઢ્યા હતા એ ખરાબ અક્ષર એ અધૂરી કેળવણી એટલે નાનપણથી ગાંધીજીને કોઈએ ટોક્યા નહીં કે અધૂરી કેળવણી એટલે એમને કોઈ કેળવ્યા નહીં, કોઈએ કોઈ સલાહ સૂચન આપી નહીં, એ કે અધૂરી કેળવણીની નિશાની ગણાય। મેં મારા અક્ષર પાછળથી સુધારવાનો પ્રયત્ન કર્યો પાછળથી, એટલે કે મોટો થયો અને આ બધો અફસોસ થયો પછી હું સુધારવાનો પ્રયત્ન કર્યો, પણ પાકા ગળે કંઈ કાંઠા ચડે, પાકા ગળે એટલે જ્યારે માણસ પુખ્ત થઈ જાય એટલે કે ઘડો જે માટીનો ઘડો હોય માટલી બની જાય એની ઉપર જે બુજારું આપણે ઢાંકીએ છીએ ઢાંકણ એ ઢાંકીએ એનો કાંઠો કહેવાય, જે માટલી ઉપર માટલું ઢાંકીએ છીએ ને એને
આપણી ભાષામાં બોલીએ માટલાનું મોઢિયું. હવે એ માટલું તૈયાર થઈ જાય ને પછી એના ઉપર તમે મોઢું બનાવવા જાઓ, આપણે માટલું તૈયાર થઈ જાય કે જેટલી માટી કાચી હતી એને પાકાય થઈ ગયા, માટલું પાક્કું થઈ ગયું, પછી એની ઉપર મોઢિયું બનાવવા જઈએ, તે મોઢિયું એનામાં ચોંટે કંઈ ના ચોંટે, એટલે કે નટ એટલે કે પાકા ગળે, એટલે કે અમે આવડા મોટા થયા ને હવે મને અહીંયા ભણવાનું કે તો કંઈ કાંઠા ચડે, એટલે કે મને કંઈ યાદ રહેતું હશે. જુવાનીમાં જેની મેં અવગણના કરી, જ્યારે મારે જુવાની હતી ભણવાની, ત્યારે તો મેં એની અવગણના કરી કે સારા અક્ષરની જરૂર નથી, સારા અક્ષરની તો હું આજ લખી આજ લગી નથી જ કરી શક્યો, આજ સુધી હું પણ હું કરી નહીં શક્યો. એ માન્યતા દરેક નવયુવક અને આપણે યુવતી મારા દાખલાથી ચેતે, એટલે ગાંધીજી પોતાનું ઉદાહરણ આપીને તમને ચેતવાનું કહે છે કે જો મારા ખરાબ અક્ષર હતા તો અત્યાર સુધી હું પસ્તાવું છું, તો તમે ચેતજો ને તમે સારા અક્ષર કાઢજો. એ સમજે છે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે, કે હંમેશા સારા અક્ષર વિદ્યા એટલે ભણવાની વિદ્યાનું આવશ્યક અંગ છે, સારા અક્ષર શીખવાનો સારું ચિત્રકળા આવશ્યક છે, સારા અક્ષર જો શીખવાની મેઇન કલા જોવી હોય તો સારું ચિત્રકળા આવડવું જોઈએ. હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો છું, બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ, એટલે કે શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે અને શીખવાને, તો હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી, કે હું તો એવા અભિપ્રાય રાખું છું કે સૌથી પહેલાં બાળકોને સારા અક્ષર કાઢવા માટે ચિત્રકળા શીખવવી. ચિત્રકળાના વળાંકો આવડે તો અક્ષરોના વળાંકો આવડે, એમ કવિનું કહેવું છે. જેમ પક્ષીઓ અને વસ્તુઓ વગેરેને જોઈ બાળક તેને યાદ રાખી સહેજે આ ઓળખે છે, તેમ જ અક્ષર ઓળખતા શીખે. ને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે, ત્યારે અક્ષર કાઢતા શીખે તો તેના અક્ષર છાપેલ જેવા થાય, કે તો તેના અક્ષર છાપેલ જેવા લાગે. હવે એમ કીધું છે કે આ કાર્ડના વિદ્યાભ્યાસ બીજા બે સ્મરણો નોંધવા લાયક છે, કે હું જ્યારે વિદ્યાભ્યાસ કરતો હતો ત્યારે બીજા બે સ્મરણો નોંધવા જેવા છે. વિવાહને લીધે એક વર્ષ તો ભાંગી પડ્યું, એટલે કે વિવાહ થયા એટલે કે લગ્ન થયા ત્યાર તો મારું એક વર્ષ બગડ્યું, ભાંગ્યું એટલે, અને બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો કે તું જે એક વર્ષ તારું બગડ્યું છે એને બચાવવું હોય તો આપણે સાહેબે એને આઈડિયા આપ્યો, વિચાર કરાવ્યો. પણ મહેનતુ વિદ્યાર્થી એમ કરવાની રજા ત્યારે તો મળતી, આથી ત્રીજા ધોરણમાં હું 6 માસ રહ્યો. હવે સાંભળજો, એમને એક ધોરણ બે વર્ષ એક જ વર્ષમાં કર્યા, કોણ? એ ગાંધીજીએ. એટલે કે એમ કરવાથી હું રજા ત્યારે તો મળતી મને આવું કરવા માટે, આથી ત્રીજા ધોરણમાં હું 6 માસ રહ્યો. ઉનાળાની રજાઓ પહેલાંની પરીક્ષા પછી ચોથા ધોરણમાં મૂક્યો, એટલે પછી મને ચોથા ધોરણમાં મૂકી દીધો. 6 મહિના આપણે ત્રીજું ધોરણ ભણાવ્યું, બીજામાંથી ડાયરેક્ટ ત્રીજું 6 જ મહિના ભણાવ્યું. અહીંથી કેટલું શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય છે, ક્યાંથી? ત્રીજા ધોરણથી. મને કશી સમજ જ ના પડે, મને ખબર ન પડે. ભૂમિતિ પણ ચોથા ધોરણથી શરૂ થાય છે. હવે ભૂમિતિ તમને શું કહેવાય તો આપણી ભાષામાં ખબર છે, ખૂણા ત્રિકોણ એવા ચેપ્ટર આવે છે, એક કે ત્રિકોણની એકરૂપતા, ત્રિકોણની સંગતતા, આ ત્રિકોણ વિશે જે આ દોરવાનું આવે, માપ લેવાનું આવે, એને ભૂમિતિ કહે. હવે ભૂમિતિ ચોથા ધોરણથી શરૂ થઈ જતી હતી, એટલે પહેલાં અમે પણ ભણતા હતા ને તે અમારે પણ પહેલાં અંકગણિત, પછી બીજગણિત, પછી ભૂમિતિ, એવા 3 વિભાગમાં બુક આવતી હતી ગણિતની. એમાં ભૂમિતિ તો કે 4th ધોરણથી આવતી હતી. અહીંથી કેટલું શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થઈ જાય છે, અહીંયાથી અમુક કેટલું શિક્ષણ અંગ્રેજી મારફતે શીખવાડવામાં આવે છે. હવે ભૂમિતિ શિક્ષક સમજાવવામાં સારા હતા, ભૂમિતિ એટલે ગણિતના વિષયના શિક્ષક સારા હતા, પણ મને કોઈ ઘેડ જ ના બેસે, એટલે કંઈ ખબર જ ના પડે. એ સારા હતા પણ મને કશી ખબર જ નથી પડતી, કોને? ગાંધીજીને. એટલે હું ઘણી વેળા નિરાશ થતો, હું ઘણી વાર નિરાશ થઈ ગયો કે ભૂમિતિમાં મને એક આંકડોય ખબર પડતી નથી. કોઈ વેળા એમ થાય કે 2 ધોરણ 1 વર્ષમાં કરવાનું છોડી અને હું 3જા ધોરણમાં ચાલ્યો જાઉં, કે આ 2 વર્ષમાં હું 1જ ધોરણ કરું છું એના કરતાં હું 3જા ધોરણમાં ચાલ્યો જાઉં, પણ એમ કરું તો મારી લાજ જાય, એટલે કે મારી આબરૂ જાય. ને જાણે મારા ખંત ઉપર વિશ્વાસ રાખી, ખંત એટલે મહેનત, મારા મહેનત ઉપર મેં વિશ્વાસ રાખી અને આ
અને ચડાવવાની ભલામણ કરી, એટલે કે મને આગલા ધોરણમાં ચડાવવાની ભલામણ કરી. તે શિક્ષકની પણ લાજ જાય એવું કરું તો શિક્ષક એટલે શાળા કે કેમ ઉપર ચડાવ્યો એને, એટલે કે શિક્ષકની પણ આબરૂ જાય. એ ભયથી મેં નીચે ઉતરવાનો વિચાર તો બંધ જ રાખ્યો, એટલે કે વિચાર કરવાનો મેં બંધ રાખ્યો કે હમણાં કશું કરવું નથી એમ, એટલે કે મેં એવો નીચે ઉતાર વિચાર બંધ જ રાખ્યો. પણ પ્રયત્ન કરતાં કરતાં જ્યારે યુકિલિડના 13મા પ્રમેય પર પહોંચ્યું, પહેલાં પ્રમેય ચાલતા હતા એટલે કે ચોથા, એટલે યુકિલિડ એક પેલા જેણે પ્રમેય બનાવ્યો હશે, જે તમારી ભાષામાં તમે કહો કે જીકેમાં આવે છે કે આમાંથી આ તારણ મેળવો, આમાંથી આ શોધ કરો, એ યુકિલિડનો 13મો પ્રમેય છે. આ ગણિતનો આપણી ભાષામાં કહીએ છીએ, વિજ્ઞાનમાં પ્રયોગ કહીએ છીએ, ગુજરાત અને ગણિતમાં પ્રમેય કહેવામાં આવે છે. એટલે કે યુકિલિડના 13મા પ્રમેય પર આવ્યો ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે, એટલે કે મને તો ભૂમિતિ તો સાવ સહેલી લાગી, પણ જેમાં કેવળ બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ કરવાનો હોય છે, એમાં બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ તેમાં મુશ્કેલી છે. ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસ પડે તેવો વિષય થઈ પડ્યો, એટલે કે રસ જાગે એવો વિષય થઈ પડ્યો. હવે સંસ્કૃતે મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી. સંસ્કૃત વિષય આવ્યો ત્યારે ભૂમિતિની તો મુશ્કેલી મને ખરાબ ખબર પડવા માંડી અને આપણે મુશ્કેલી દૂર કરવા માંડી, પણ ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે, એટલે કે ગોખણપટ્ટી કરતા હતા. ગોખણ એટલે રટ રટ કરીને યાદ રાખવાનું. હવે ભૂમિતિ વિષય છે જેમ કે ત્રિકોણ, ત્રિકોણ આમ આપે આમ આ ખૂણો બને આવી રીતે લો, તો એમાં થોડું ગોખવાનું હોય, કંઈ જ ના મળે. ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું જ ગોખવાનું જ હતું. સંસ્કૃતમાં તો વાંચ વાંચ કરીએ 1-10 વખત એટલે આવડી જાય, એટલે કહે છે કે સંસ્કૃત તો મને કે ગોખવાનું જ રહ્યું. આ વિષય પણ ચોથા ધોરણથી શરૂ થાય છે સંસ્કૃત વિષય. હવે હું 6ઠા ધોરણમાં પણ હું હાર્યો. સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા, એટલે બહુ કડક હતા, જરાય ચલાવતા નહોતા. વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ આપતા હતા, એટલે કે વિદ્યાર્થીઓને ઘણું ઘણું શીખવાડવાનું માહિતી આપતા હતા. સંસ્કૃત વર્ગ અને ફારસી વર્ગ વચ્ચે એક સંસ્કૃત વર્ગ અને આપણે ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી. ફારસી વર્ગ એટલે ફારસી ભાષા અને સંસ્કૃત ભાષા, એમાં એટલે કે એક હરીફાઈ હતી એ, અને ફારસી શીખવનાર મૌલવી હતા. હવે તમને એમ થાય છે કે ફારસી શીખવવું એટલે, ફારસી એક લેંગ્વેજ છે મુસલમાનની છે, એમાં એટલે કે એ ફારસી શીખવનાર મૌલવી સાહેબ હતા. કોણ હતું? મૌલવી. મૌલવી કોને કહેવાય? જે મુસલમાન મસ્જિદમાં જે પૂજા આપણા મંદિરમાં પૂજા કરે એને પંડિત કહીએ છીએ, બ્રાહ્મણ કહીએ છીએ, ગોર મહારાજ કહીએ છીએ, એવી રીતે મસ્જિદમાં પૂજાપાઠ કરે એને મૌલવી કહેવામાં આવે છે. એ લેંગ્વેજ શીખવાડતા હતા ફારસી. ફારસી એક મુસલમાનની લેંગ્વેજ છે, એટલે કે મૌલવી નરમ હતા. વિદ્યાર્થીઓને માહે માહે વાત કરે, વિદ્યાર્થીના મોઢે મોઢે પૂછપરછ કરે. ફારસી તો બહુ સહેલું છે એમ કે એવું કહેતા હતા, ફારસી બહુ સહેલું છે ને ફારસી શિક્ષક બહુ ભલા છે. ભલા એટલે સારા. પછી વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે, એટલે કે વિદ્યાર્થી જેટલું એનાથી મહેનત કરીને જેટલું યાદ રાખે જેટલું લેસન કરે એટલાથી એ ચલાવી લે છે, તે શિક્ષક બહુ સારા છે. હું પણ સહેલું જ, એટલે કે હું પણ સહેલું જ છે ને એમ કે હું પણ સહેલું જ છે એમ સાંભળીને, એવું સાંભળ્યું કે આ બધું સહેલું છે એમ સાંભળીને લોભાયું, એટલે કે મને લોભ થયો કે આ બધા ફારસી, મારે સંસ્કૃતમાં બહુ માથાનું દુખાવું છે, મારે નથી ભણવું, હું ફારસી ભણી લઉં. બધા એમ કહે છે સહેલું જ છે, યાદ રહેશે આમ તેમ. તે આવું સાંભળીને ફારસી શિક્ષક પણ બહુ ભલા છે. વિદ્યાર્થીઓ જેટલું કરે તેટલાથી તે નિભાવે, એટલે કે જેટલું લેસન કર્યું એટલું કર્યું, ના કર્યું તો કાંઈ નહીં, પણ એ નિભાવી લે છે એટલે કે સહન કરી લે છે, કોઈને કશું બોલતા નથી, મારતા નથી. હું પણ સહેલું છે એવું સાંભળીને લોભાયો, એટલે કે ગાંધીજીને લોભ ચડ્યો. એક દિવસ ફારસીના વર્ગમાં જઈને બેઠ્યો, એટલે કે ફારસીના વર્ગ ચાલતા હતા છોકરાઓના ભણાવવાનું, ત્યાં જઈને બેઠા. કોણ? ગાંધીજી. એટલે કે સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું. સંસ્કૃત શિક્ષક જે સંસ્કૃત ભાષાના જાણકાર હતા એમને દુઃખ થયું. તેમણે મને બોલાવ્યો, ગાંધીજીને બોલાવ્યા. કોણે? સંસ્કૃત શિક્ષકે. અને શું કીધું એ સાંભળજો ગાંધીજીને, તું કોનો દીકરો છું એ તો સમજ, કે તું તો સમજ તો કરો, આજે ગાંધી સરનેમ છે તો ગાંધી શેમાં આવે? વાણિયામાં. એટલે કે તું કોનો દીકરો છું એ તો સમજ, તારા ધર્મની ભાષા તું નહીં શીખે, તારો હિન્દુ ધર્મ છે તો હિન્દુ ધર્મની ભાષા નહીં શીખે, તને જે મુશ્કેલી હોય
એટલે કે તને જે મુશ્કેલી હોય તે મને બતાવ, હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું. આગળ જતા તો તમે રસના ઘૂંટડા પીવાના છે. આગળ જઈને તમારે વધુ મહેનત કરવાની છે. તારે એમ હારવું ન જોઈએ, તારે અત્યારથી હારી ના જવું જોઈએ. એટલે હું ફરી મારા વર્ગમાં બેસ, એટલે કે તું મારા ફરી મારા વર્ગમાં બેસ. હું તો શરમાયો, એટલે કે મને શરમ આવી ગઈ, શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો. આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે. કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળાએ શીખ્યો તેટલું ન પણ શીખ્યો હોત પણ તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય તે ન લઈ શકાત. મને તો એ પશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો. કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન રહેવું જોઈએ. એટલે કે હિન્દુના ધર્મમાં સંસ્કૃત પહેલો વિષય છે, એટલે સંસ્કૃત વિષય વગર રહેવું જોઈએ નહીં. હવે તો હું એવું માનું છું, ગાંધીજી કહે છે કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં, એટલે કે સૌથી ઊંચા શિક્ષણના ક્રમમાં, સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજી ને સ્થાન હોવું જોઈએ. એટલે કે આપણે જે શિક્ષણના સ્વભાષાના ઉપરાંત કે આપણે એનું સ્થાન હોવું જોઈએ. હવે ઉચ્ચ શિક્ષણમાં, એટલે કે હવે તો હું માનું છું કે ભારત વર્ષમાં આવા ઉચ્ચ શિક્ષણમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી અને સ્થાન હોવું જોઈએ. આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી. આટલી બધી તમને એમ થાય આટલી બધી ભાષા એકસાથે શીખી લેવાની, કેવી રીતે શીખવાની? તો કે એમાં કંઈ બીવાની જરૂર નથી. ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે તો બધા વિષયો અંગ્રેજીની મારફતે શીખવાનો અને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તે ઉપલી ભાષાનો શીખવનાર બોજો નથી. એટલું જ નહીં પણ એના તેમાં અતિશય રસ રહેલા છે, એમાં કેટલા મહત્વ રહેલા છે. એટલે વળી એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે, એટલે કે શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે, તેને પછી બીજાનું જ્ઞાન સુલભ થઈ પડે છે. જો શાસ્ત્રીય પદ્ધતિથી શીખે એનું બીજાનું જ્ઞાન, એટલે કે સુલભ થઈ જાય છે, એટલે એને લાભ મળે છે. ખરું જોતા તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય, એટલે કે હિન્દી, ગુજરાતીને સંસ્કૃત, પણ તેમજ ફારસીને તો અરબી જ એક ગણાય. કેમ કે મુસલમાનની ભાષા છે, એ આપણે જેમ હાંસિયામાં આગળથી લખીએ છીએ ને એ પાછળથી લખતા જાય છે. એટલે કે તેમજ ફારસીને અરબી એક જ ગણાય, એટલે કે ફારસીને અરબી એ મુસલમાનની જ ભાષા ગણાય. ફારસી જો કે ફારસી જો કે એક સંસ્કૃતને લગતી જ છે ને અરબી હિબ્રુને લગતી છે. અરબી હિબ્રુ એક, તમને એમ થશે કે હિબ્રુ એક દેશની ભાષા છે, મુસલમાનના દેશની, ઈરાન, આપણે જે ઇસ્લામ ધર્મમાં થયેલી એ ભાષા છે. એટલે કહે છે કે આપણે હિબ્રુને લગતી છે, છતાં મને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે, તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે, બંનેના વચ્ચે એકદમ આપણે જોડાયેલો સંબંધ છે. ઉર્દુને મેં અલગ ભાષા નથી ગણી, ઉર્દુ ભાષા પણ અલગ નહીં ગણી. કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે. ઉર્દુને એનું વ્યાકરણ શેમાં થાય છે? હિન્દી ભાષામાં થાય છે. તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે. એના જે શબ્દો છે એ ફારસી પણ છે ને અરબી પણ છે. એટલે ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારને અરબી ફારસી જાણવું પડે એવું છે. એમ ઊંચા પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણકારને સંસ્કૃત જાણવું આવશ્યક છે. એમ કે એટલે કે બધી ભાષાઓ આવી રીતે આપણે જાણવી એ આવશ્યક છે. આવું ગાંધીજી માનતા હતા. ગાંધીજી જોડે જે થયું હતું એની આખી વાત કહી દીધી. આજે આપણે પાઠ પૂરો કરીએ છીએ. આ સત્યના પ્રયોગોમાંથી આત્મકથા લીધેલો પાઠ છે. ગાંધીજીને શું શું પ્રોબ્લેમ થયો, કેટલી ભાષા શીખી, કઈ ભાષા જાણવા માટે એમને કયા પ્રયત્નો કર્યા અને આખી વાત કહી. હવે આપણે જોઈશું શબ્દો. જયષ્ઠ, જયષ્ઠ એટલે મોટા. વૃત્તિ એટલે શિષ્યવૃત્તિ. સૌરઠ એટલે સૌરાષ્ટ્રનો એક પ્રદેશ.
ભાદર નદીની દક્ષિણ સમુદ્ર સુધીનો. પછી કીધું છે જૂનાગઢ જિલ્લાનો પ્રદેશ. પછી માનસિક, તો માનસિક એટલે અહીંયા ભાષા, ગણિત, વિજ્ઞાન વગેરે વિષયો. પછી ગાફેલ, તો પોતાના હિત કે લોભની ચિંતા કે વિચાર કરનાર. પછી ગફલત, તો ભૂલ. નઠારું, તો ખરાબ. અવગણના, તો ઉપેક્ષા. ધ્યાનમાં ન લેવું, તો બીજું ધ્યાનમાં ન લેવું. અવગણના એટલે ધ્યાનમાં ન લેવું એને. પછી બીજા ધોરણમાં, એટલે કે અગાઉનું સ્ટાન્ડર્ડ, સેકન્ડ, હાલનું છઠ્ઠું ધોરણ. પછી યુકી લડ, એટલે ઈસવીસન પૂર્વે 300માં ઇજિપ્તના એલકેસ ઝાંડિયામાં થઈ ગયેલા યુકિલડ નામના અભ્યાસી, તેમ જેમ જેણે ભૂમિતિના કેટલાક સિદ્ધાંતો આપ્યા છે, એ આપણે સિદ્ધાંત સ્થાપ્યા હતા એને કહેવાય છે. હવે પ્રમેય, તો ભૂમિતિ કોઈ સિદ્ધાંતને સાબિતી કરવા માટેની તાર્કિક પદ્ધતિ. પછી હિબ્રુ, તો યહૂદી પ્રજાની પ્રાચીન, એટલે કે યહૂદી નામનો દેશ છે, એમની પ્રાચીન પ્રજાની પ્રાચીન ભાષા છે આપણે, અને મૂળ ભાષા. હવે કીધું છે રૂઢિપ્રયોગો નીચે છે. પાકા ગળે કાંઠા ના ચડે, એટલે કે યોગ્ય સમયે જે કરવાનું હોય તે ન કરીએ તો પછી પ્રયત્ન વ્યર્થ નીવડે. લાજ જવી, તો આબરૂ જવી. ગેડ બેસવી, તો મનમાં ગોઠવાવું. અને મનમાં સમસમી રહેવું, એટલે ગુંગવાઈ ઉઠવું. હવે ઘેડ બેસવી, તો મનમાં ગોઠવાવું. અને ઘેડ ન બેસવી, તો મનમાં ન ગોઠવાવું. આવી રીતે ઉચ્ચારણ બનતો હોય છે. આજે મેં તમને ભાષા સજ્જ આપણે શબ્દો, પાઠ અને રૂઢિપ્રયોગો સમજાયા. હવે આવતા લેક્ચરમાં એના એ પાઠ આપણે આના આ પાઠ જે મેં આજે જે સમજાયો પાઠ 12, એનું અભ્યાસ સ્વાધ્યાય જોઈશું. ધન્યવાદ.